અંકલેશ્વરની સનરાઈઝ હોસ્પિટલ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ અદ્યતન સનરાઈઝ હોસ્પિટલના ડોક્ટર અંકિત વકીલ દ્વારા હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે તેમજ દર્દીઓને ઉત્તમ સારવાર આપી સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે અને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ડોક્ટર અંકિત વકીલ દ્વારા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ એડવોકેટ પ્રેમચંદ સોલંકી ભાજપ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી દિનેશ રોહિત સહિતના ડોક્ટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સનરાઈઝ હોસ્પિટલ અંકલેશ્વર એક વર્ષ પૂરું કર્યું અને બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે ડૉક્ટર અંકિત વકીલ અને કોમલબેનને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। એક યંગ થનગનતા અને એક ખૂબ પ્રમાણિક ડૉક્ટર ડૉક્ટર અંકિત વકીલ એ પોતાનું પ્રોફેશન અહીંયા શરૂ કર્યું છે। એક વર્ષની અંદર એમને ખૂબ સરસ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે અને ખાસ કરીને મારે આ કોવિડનું જે વર્ષ ગયું છે એની અંદર એક જે ડૉક્ટરો છે જે લોકોએ સેવા આપી છે એ ખરેખર અદ્ભુત છે। હું ડૉક્ટર અંકિત વકીલને હૃદયપૂર્વકના મારા અભિનંદન પાઠવું છું। ભગવાન એમની ઉત્તર પ્રગતિ થાય તેવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। હું છેલ્લા એક વર્ષથી સનરાઈઝ હોસ્પિટલ એન્ડ આઈસીયુ જે અંકલેશ્વર ત્રણ રસ્તા પર ઉપસ્થિત છે તે ચલાવી રહ્યો છું અને આજ રોજ સનરાઈઝ હોસ્પિટલ એન્ડ આઈસીયુને એક વર્ષ પૂર્ણ થયા છે જેની ખુશીમાં આજ રોજ એક સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે। અમારી હોસ્પિટલમાં 8 બેડનું આઈસીયુ અમે એક્સપાન્ડ કર્યું છે, જે પહેલાં 2 બેડનું હતું હવે 8 બેડનું છે, જેમાં ફૂલ ફેસિલિટી છે, વેન્ટિલેટરથી માંડીને સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ, સિરિંજ પંપ, દરેક વસ્તુની ફેસિલિટી છે। તે છતાં સ્પેશિયલ રૂમ, ડિલક્સ રૂમ, જનરલ વોર્ડ દરેકની સેવા ઉપલબ્ધ છે। અમારા ત્યાં ફૂલ ટાઈમ લેબોરેટરી અને ફાર્મસીની પણ સુવિધા છે અને આજ રોજ એક વર્ષ પૂર્ણ થયા અને અમારી સનરાઈઝ હોસ્પિટલ એન્ડ આઈસીયુને અમે એક્સપાન્ડ કરીએ છીએ તે ખુશીમાં સેલિબ્રેશન રાખેલું છે। થેન્ક યુ સો મચ।